गुजरात में नाफेड आज थी खरीफ डुंगळीनी खरीदी शुरू करशे। नाफेड द्वारा भावनगर ना महुवा गोंडल और पोरबंदर में आज थी डुंगळीनी खरीदी शुरू कराशे। आ केन्द्रों पर खेडूतोने तेमनी सारी गुणवत्ता और सूको स्टॉक लावा विनंती करवामां आवी छे। खेडूतोने नाफेड द्वारा ऑनलाइन पेमेंट करवामां आवशे। भारत सरकार द्वारा खरीदी करवाना लीधे खेडूतोने गुजरात में डुंगळीना तूटता भाव थी तात्कालिक राहत मळशे और सारा भावनो लाभ मळशे। भारत सरकार ना पगलाथी राज्य में डुंगळीना बजार ने स्थिरता मळशे, तेमज डुंगळी उत्पादक खेडूतोने पोषणक्षम भाव मळशे। खास करी सौराष्ट्रना खेडूतोने तेनो विशेष लाभ थशे। तेम कृषि प्रधाने कह्युं, महत्वनुं छे कि डुंगळी अने बटाकाना भाव नहीं मळवाने लई मुसीबतमां मुकायेला खेडूतोने राहत आपवा माटे भारत सरकारे दरमियानगीरी करी छे। विस्तारमां योगा करता युवकनुं मोत निपजुं। 44 वर्षीय युवक योगा करतो हतो अने अचानक ढळी पड्यो, ते बाद युवक ने तात्कालिक सारवार अर्थे खसेडवामां आव्यो, ज्यां तबीबोए युवक ने मृत जाहेर कर्यो। युवक योगा अने एरोबिक्स माटे पहोंच्यो त्यारे पेटमां बळતરા થવાની ફરિયાદ હતી, તે પછી સ્વસ્થ થઈ યોગા શરૂ કર્યા હતા। युवक ने तात्कालिक होस्पिटल खसेडवामां आव्यो अने तबीबो द्वारा तेने मृत जाहेर करवामां आव्यो छे। सूरतमां वराछा खाते युवकनुं योगा करता मौत थयुं छे। उल्लेखनीय छे के आवा केसो हालमां वधी रह्या छे। क्रिकेट रमता पण युवकोना मौत थई रह्या छे, त्यारे वधु एक आवी घटना बनी छे। युवक योगा करी रह्यो हतो, ज्यारे योगा करवा माटे पहोंच्यो त्यारे तेने पेटमां बळતરા થવાની સમસ્યા હતી, જો કે તે સ્વસ્થ થઈ જતા તેને ફરી એકવાર યોગા શરૂ કર્યા, પરંતુ ત્યારબાદ તે ઢળી પડ્યો। તબીબોએ તેને મૃત જાહેર કર્યો। આજ અંગે વાત કરીશું સમાતા રાકેશ ફોનલાઈન પર જોડાયા છે। રાકેશ, યોગા કરતા યુવકનું મોત થયું છે, ઘટના અંગે માહિતી આપશો। મુકેશ મેદપરા નામના યુવકનું આસ્થામાં મોત નીપજ્યું છે, જ્યાં વહેલી સવારે યોગા અને એરોબિક્સ માટે તે યોગા કરવા માટે પહોંચ્યો અને તે દરમિયાન પેટમાં બળતરાની ફરિયાદ પણ તેને કરી હતી, પરંતુ ફરિયાદ બાદ ફરી યોગા કરવાની શરૂઆત કરી દીધી હતી, ત્યારબાદ તેનું હોસ્પિટલ લઈ જવાતા મોત નીપજ્યું હતું। જો કે સુરતની અંદર ક્રિકેટ રમ્યા બાદ યુવકનું મોત અને હવે આ વધુ એક ઘટના યોગા બાદ યુવકનું મોત નીપજતા અનેક ચર્ચાનો વિષય આ બન્યો છે। બિલકુલ, આભાર માહિતી આપવા માટે। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેના પર નજર કરીશું। મહત્વના સમાચાર, રાજ્યમાં આવેલા બ્રિજની સ્થિતિને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્ય સરકારે રજૂ કરેલ એફિડેવિટમાં ખુલાસો થયો છે, જેમાં રાજ્યમાં કુલ 63 બ્રિજને સમારકામ કરવાની જરૂર હોવાનો એફિડેવિટમાં ખુલાસો થયો છે। રાજ્યના 40 બ્રિજને સમારકામની જરૂર છે તેવું સરકાર દ્વારા કબૂલવામાં આવ્યું। આજ અંગે વધુ વાત માટે સમતા ધવલ ફોનલાઈન પર જોડાયા છે। ધવલ, રાજ્યમાં જે બ્રિજ આવી રહ્યા છે તેની હાલત તો ખૂબ જ ખરાબ હોવાનો ખુલાસો થયો છે, શું વિગત? ગત સુનાવણીની અંદર રાજ્યમાં બ્રિજની સ્થિતિને લઈને સરકારે પોતાનો રિપોર્ટ હતો, તે રિપોર્ટ રજૂ કર્યો હતો, તેની અંદર કુલ 63 બ્રિજોને સમારકામ કરાવવાની જરૂર હોવાનું સરકારના રિપોર્ટની અંદર જોવા મળ્યું છે। 40 બ્રિજને સામાન્ય સમારકામની જરૂર છે, તો જ્યારે 23 બ્રિજોની હાલત ખૂબ જ દયનીય અને ખૂબ જ ખરાબ હાલત હોવાનો સરકારે જ હાઈકોર્ટમાં ખુલાસો કર્યો હતો। સુરતમાં 13 બ્રિજ છે તેવા, અમદાવાદમાં 12 બ્રિજ છે, વડોદરામાં 4, રાજકોટમાં 1, જૂનાગઢમાં 7 બ્રિજોને સમારકામની જરૂર હોય તેવું હાઈકોર્ટની અંદર સરકારે કબૂલ્યું હતું, જ્યારે ગુજરાત હાઈકોર્ટની ફટકારમાં સરકારે કોર્ટમાં રજૂ કર્યો હતો જવાબને। આજે તેની વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। માટે